નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સોરલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખવાના છે. હવે આપણે જે ગીત આગળ સાંભળ્યું હતું, કાચબા ભાઈનું અને હંસભાઈનું, એના ઉપરથી આપણે શબ્દ બનાવવાના છે. એમાં પહેલું હતું લખ લખિયા, તો અહીંયા સામે લખવાનું છબ છબિયા. પાડે તો ઢાળે, ધોળી તો ટોળી, આવા બધા શબ્દ છે ને આપણે અહીં બનાવતા જવાના છે. તો અહીંયા આપણે પેજ નંબર 80 ઉપર અહીંયા આપણને આવા શબ્દ આપ્યા છે, તો આ બધા શબ્દ હું લખાવું છું, તમારે ત્યાં લખવાના છે. તો બધા મારી સાથે બોલતા જશે અને સાથે લખતા જશે. પેલું છે લખ લખિયા, તો ત્યાં આવશે છબ છબિયા. પાડે તો શું આવશે? ઢાળે. પછી જાશુ તો અહીંયા આવશે કાશુ. ટાણું તો વાણું. ધારી તો સવારી. આવ્યું તો રહેવું. ખોલ્યા તો બોલ્યા. માથે તો સાથે. માશે તો તરશે. માતા તો ઉતરતા. નાહ્યા તો ગામ્યા. અને પહેરાશો તો માથાકુર. હવે આ રીતના આપણે અહીંયા શબ્દ બનાવતા જવાનું. જબ જબિયા, ઢાળે, ખાશું, ટાણ છે તો અહીંયા ગાણું, ધારી છે તો સવારી, આવ્યું તો રહેવું, ખોલ્યા તો બોલ્યા, માથે તો સાથે, મળશે તો કરશે, મળતા તો ઉતરતા, નામ્યા તો ગાયા, અને પહેરાશો તો માથાકુર. આવા શબ્દ થી આપણે અહીંયા લખતા જવાના છે. હવે ત્યારબાદ ત્રણ ત્રણ ના જૂથમાં બેસી વાતચીત કરી આ ગીતની વાર્તા બનાવો. વર્ગમાં કહો કાચબાભાઈ હંસ પાસે ગયા તેનું નાટક કરો. સંવાદ આગળ વધારી વર્ગખંડમાં ભજો. હવે આજ આપણે વાર્તા સાંભળી, હવે ને આગળ આપણે નવી રીતના રજૂ કરવી હોય તો કઈ રીતના આપણે કરીશું? ટાપુભાઈ, ટાપુભાઈ એટલે કાચબો. હવે હંસ ને કહે છે, કેમ છો હંસભાઈ? મારે તમારું થોડુંક કામ છે. હંસ, બોલો ને ટાપુભાઈ. પછી ટાપુભાઈ બોલે છે, તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવવું છે. હંસ, જુઓ અમે તો લઈ જઈએ, પણ શરત એ તમારી રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું છે. ટાપુભાઈ, એ તમારે ચિંતા ન કરો. હવે આ રીતના આપણે આગળ સંવાદ વધારતા જવાના છે તમારા મિત્ર સાથે. આવી રીતના કોઈ ટપુ બનવો, કોઈ હંસ બનવો, અને વાર્તાને આગળ તમારી રીતના આગળ વધારવાની છે કે તમે આને કેવી રીતના રજૂ કરો છો. પછી છે વાંચો, વિચારો, કહો અને લખો. અદ્વૈત પતંગિયું બન્યો અને પ્રતિક્ષા બનતો બન્યો. હવે અહીંયા આપણને એક વાર્તાના લખની આવી છે. તેઓ 2 મિનિટ આંખો બંધ કરીને બેઠા, પછી તેમાંનું જૂથ નીચે પ્રમાણે રજૂઆત કરો. હવે આપણે છે ને આવી રીતના એક પતંગિયું બનશે અને એક છે એ શું બનશે? બંધો. એવી રીતના અદ્વૈત છે પતંગિયું બન્યું અને પ્રતિક્ષા છે એ બંધો બની. હવે કેવી રીતના ચર્ચા કરે છે આપણે સાંભળી. અદ્વૈત, મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાવું કર્યું. ફૂલ પર બેસીને ત્યારે તો મલમલની ગાડી જેવું લાગે. ગાડી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જાતના રસ પીધા. ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું. તડકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા. પવન ધીમો હતો, હું હિંચકે હિંચકતો હો એવું લાગ્યું. લાગતું હતું હિંચકે ઝૂલવાની તો ખૂબ જ મજા પડી. એટલામાં જોરદાર પવન આવ્યો, હું તો પાંખડીને ચોંટી જ પડ્યું. પછી મને બીજા ફૂલનો રસ ચાખવાનું મન થયું. હું પડોશના બગીચે જવા ઉડ્યું. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો, આખો દરિયો ઉડી હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યું. હવે પ્રતિક્ષા હોય છે, તને બીક ન લાગી? કોઈ દવા છાંટી દે તો? એવું પ્રતિક્ષા છે ને પ્રશ્ન કરે છે. હવે અદ્વૈત જવાબ આપે છે, શાની બી, હું તો માસ્ક પહેરું છું,
એની સ્માઈલ છે, સ્મેલ આપણા નાક સુધી પહોંચે જ નહીં, કારણ કે છે એ મોઢા ઉપર શું પહેર્યું હતું, માસ્ક પહેર્યું હતું. એટલે કે મને સામે બી મેં તો માસ્ક પહેર્યું હતું. અહીંયા પાછળ આપણને પ્રશ્ન જવાબ આપ્યા છે, બંધુ બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે તે લખો. તો અહીંયા આપણે લખીએ બંધુ બનેલી પ્રતીક્ષાએ આપણને ખબર છે કે શું કહ્યું હતું, આપણે આગળમાં સાંભળ્યું. ફરી વાર મળીશું. થેન્ક યુ.